મહાઠક કિરણ પટેલનો સોશિયલ મીડિયામાં ભાંડો ફોડનાર ધવલ રાવલ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ધવલ રાવલ ગાડી લેવેચનું કામ કરે છે અને સોશિયલ મીડિયા થકી કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા કિરણ પટેલે સોશિયલ મીડિયામાં કેટલીક વિગતો માંગવા તેમનો સંપર્ક કર્યો હતો પરંતુ ધવલ રાવલે વિગતો ન આપતા પીએમઓમાં હોવાની વાત કરી કિરણ પટેલે ધમકીઓ પણ આપી હતી આ ઉપરાંત ધવલ રાવલે કિરણ પટેલને લઈને કેટલાક ખુલાસા પણ કર્યા છે તેમણે કહ્યું કે કિરણ પટેલ નેતાઓ સાથેના ફોટો બતાવીને બધા લોકોને ભરમાવતો આ ઉપરાંત અસંખ્ય લોકોને ઠગાઈનો ભોગ બનાવી ચૂક્યો છે કિરણ પટેલ પર જે લોન છે તેના પણ હપ્તા બાઉન્સ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે ધરભાઈ સૌપ્રથમ એ જણાવો કે આપને કેવી રીતે તેની સાથે કિરણ પટેલ સાથે પરિચય થયો હતો પરિચય બાદ કેવા પ્રકારની ધમકી મળી ટ્વિટરમાં મારે સંપર્ક થયો હતો એમનો અને એ એના પરથી એમને પહેલાં મારી પાસે કોઈની પાસેથી એમને મારો નંબર મળી ગયો અને એમને ફોન આવ્યો પહેલાં કે ભાઈ ફલાણા વ્યક્તિની મારે ડિટેલ્સ જોઈએ છે મેં ના પાડી કે મારી પાસે એવી કોઈ ડિટેલ્સ છે નહીં બરાબર અને એ એમને એવું હતું કે એમનો મોટિવ એક જ હોય કે કોઈની બી ડિટેલ્સ મળે એટલે એ એમનું એમાં એમનો શું લાભ મળે એમ એ હવે સમજો કે સામે જેમ કે કોઈ પૈસાવાળી પ્રોપર્ટીવાળી કોઈ વ્યક્તિ હોય કોઈ બિઝનેસમેન હોય તો એને ખોટી રીતના ડરાઈ ધમકાવીને એની જોડેથી કેવી રીતના પાંચ પાંચ પછી પડાવવાય એમ એ રીતની એમની મેન્ટાલિટી હોય એમનું પોતાનું કોઈ ઘર નથી બરાબર ગાડી નથી અને એ જે બી કહે છે કે ભાઈ હું પીએમઓ ઓફિસિયલ છું એના બી કોઈ આપણી જોડે કોઈ એવા પ્રૂફ છે નહીં કે ક્યાંય એ સોશિયલ મીડિયામાં ક્યાંય ઓથેન્ટિકેટેડ બી કોઈ એવી જગ્યાએ એમનું નામ નથી આવતું કોઈ વેબસાઇટ પર બી ક્યાંય એમનું નામ નથી આવતું બરાબર એટલે એ આ ભાઈ પાસે કશું છે જ નહીં કોઈ એ ફક્ત લોકોના નામ યુઝ કરે છે આપનો વિવાદ કેવી રીતે થયો આખે આખો આપે જે ટ્વિટર ઉપર તમામ વસ્તુઓ જાહેર કરવાની ચાલુ થઈ અને ત્યારબાદ આપને ધમકી મળી શું ધમકી કેવા પ્રકારની ધમકી મળી એ ભાઈએ જેમ મને કીધું કે ભાઈ હું સાયબર ક્રાઇમમાં તમારા બધાની ડિટેલ્સ કઢાઈશ અને કે તમને બધાના તમારા બધાના કરિયર ખરાબ કરી દઈશ એમ હવે મેં કીધું તમે કરી શકો છો જે બી કરવું હોય પણ મેં કીધું ટ્વિટરમાં આ બધું રૂટીન વસ્તુ છે ટ્વિટર ટ્રોલિંગ માટે જ છે અને બધા લોકો પોતપોતાના મુદ્દા મૂકતા હોય છે બધા પોતપોતાની વાત કરતા હોય છે બરાબર એમાં તમે જો એ સોશિયલ મીડિયાની વાતને આખું રિયલ લાઈફમાં લઈ આવો છો એટલે એમનો આખો મોટિવ આપણને ત્યાં ખબર પડી જાય છે કે ભાઈ આ વ્યક્તિ લાઇમ લાઇટમાં આવવા માગે છે આ તો યા તો એને આપણી પાસેથી કંઈક જોઈએ છે એમ કિરણભાઈ મારા ઘરે આવ્યા હતા મને ધમકી આપવા માટે એટલે એમને પહેલાં ફોનમાં બી ધમકી આપી હતી મને કે આ બધું જે બી છે એ બધું ડિલીટ કરી દે અને આ બધું બંધ કરી દે એમ કેમરા અરવિંદ સોલનની સાથે મૌલિક દામેચા જી મીડિયા અમદાવાદ